સાબરકાડા જિલ્લામાં આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી તો જરાશયોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી તેની સામે હાથમતી જરાશયમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોના પાકને સિંચાઈ માટે પાણી મળી રહેશે હિંમતનગર તાલુકાના હાથમતી જરાશયમાં ચાલુ વર્ષે નૈવત આવક થતાં માત્ર ચાલીસ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના પગલે શિયાળુ વાવેતર માટે જ ચાર પાણી આપવાનું સિંચાઈ વિભાગે નક્કી કરેલ છે આ ચાર પાણી આપ્યા બાદ માત્ર પીવાનું જ પાણી ઉપલબ્ધ રહેનાર હોવાથી ઉનારું વાવેતર માટે હાથમતી જરાશયમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મળનાર નથી અને ચિંતા પણ હાલ તો સતાવી રહી છે પરંતુ બસો ક્યુસેક પાણી છોડાતા ઘઉં ચણા બટાકા અને શાકભાજી સહિતના વાવેતર માટે રાહત રહેશે આમ તો ખેડૂતોની પણ માંગ છે કે શિયાળામાં બે પામ આપે અને બાકીના બે પાણી ઉનાળામાં આપે તો ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે ઓછા વરસાદના કારણે જિલ્લાના જરાશયોમાં પાણીની નહેવત આવક થઈ છે તો હાથમતી જરાશયમાં ચાલીસ ટકા જ જથ્થો અને બત્રીસથી વધુ ગામને પીવાનું પાણી પૂરું પાડતી યોજના હાથમતી જરાશય પર નિર્ભર છે ત્યારે શિયાળુ પાક માટે ચાર પાણી અપાતા હિંમતનગર પ્રાંતિ દેગામ અને ગાંધીનગરના સિત્તેરથી એંશી જેટલા ગામને ત્રણ હજારથી ત્રણ હજાર બસો હેક્ટર જમીનને ચાર પિયતનો લાભ મળ્યો છે અને આ પાણીથી ઘઉં બટાકા ચણા સહિત શાકભાજીની ખેતી કરતાં અનેક ખેડૂતોને ફાયદો થાય છે જેને લઈને ખેડૂતોમાં પણ હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે પરંતુ હાલ પાણીની જરૂરિયાત ખેડૂતોને ઓછી છે જો આ પાણી ઉધારામાં અપાય તો ફાયદો થઈ શકે તેમ છે પરંતુ તંત્ર શું જણાવે છે એ તમે જ સાંભળો ઓછા વરસાદને લઈને જરાશયોમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી છતાં પણ ખેડૂતોની માંગને ધ્યાને રાખીને પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ઉનાળું વાવેતર માટે પાણી ન છોડાય તેની ચિંતા પણ હાલ તો ખેડૂતોને થઈ રહી છે કારણ કે માત્ર પીવાલાયક પાણી જ રહેશે સોએબ સૈયદ જેડેસટીવી હિંમતનગર અત્યારે હાલ અમારા ઘઉંની ખેતી રંડાણની ખેતી કરેલું છે અને જનાલનું પાણી પણ આપે છે અને ચાર પાણી આપવાની છે પણ મારી એવી માગણી છે કે અત્યારે હાલ ત્રણ પાણી આપે અને બીજું કહું નાળામાં મારા પાણીની અછત હોય એટલે એમ કે ચાર કે પાંચ પાન આપો તો અમારે મફળી છે પછી પીવાનું પાણી છે એવું બધું કામ લાગે એટલે અમારે એ માગણી સરકારને કામ નાણામાં નાળામાં પાણી વધુ આપો કેનાલ ખાતાવાળા એવી માગણી છે